નોબતની વર્ષ 2020-21ની લવાજમ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં. લવાજમ સ્વીકારવાનું હજુ ચાલુ જ છે. ચાર આકર્ષક લવાજમ યોજનાઓમાંથી આપની મનપસંદ યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે 2 લકી ડ્રોનો લાભ મેળવો. સાથે જ ઝડપી સમાચાર માટે વોટ્સએપ ન્યૂઝ અપડેટ વડે સીધા તમારા સ્માર્ટફોનમાં મેળવો બ્રેકિંગ ન્યૂઝ. વર્ષ 2019-20ની લવાજમ યોજનાનો મેગા ડ્રો તથા વર્ષ 2020-21નો મિની ડ્રો ટૂંક સમયમાં જ યોજાશે. જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. આજે પણ સાંજ સુધીમાં શહેરમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે જામનગરના પૂર્વ SDM હર્ષવર્ધનસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થયા છે. શહેરમાં આજે કોરોનાના 75 વર્ષીય દર્દી અબ્દુલભાઈ સત્તારભાઈ મોગલનું મૃત્યુ થયું હતું. કલેક્ટર રવિશંકરે એક નિવેદનમાં જણાવ્યું છે કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો આગામી 15 દિવસમાં જામનગરની સ્થિતિ પણ અમદાવાદ અને રાજકોટ જેવી થશે. કમિશનર સતીશ પટેલે પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તથા ફરજિયાત માસ્ક પહેરવા અનુરોધ કર્યો છે. જામનગર શહેરમાં બપોરે વરસાદનું આગમન થયું હતું. સાંજે પણ ધોધમાર ઝાપટું આવ્યું હતું. જામનગર તાલુકામાં સાંજ સુધીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. કાલાવડ તાલુકામાં 1.25 ઇંચ તથા જામજોધપુર તાલુકામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયાના ધરમપુર ગામમાં આજે સવારે કરુણાંતિકા સર્જાઈ હતી. અહીં ભાંબુડાની ધાર વિસ્તારમાં આવેલ પથ્થરની ખાણમાં વરસાદી પાણી ભરાયું છે. આ વરસાદી પાણીમાં સ્થાનિક નકુમ પરિવારના 3 યુવાનો નહાવા પડ્યા હતા. અચાનક આ યુવાનો ડૂબવા લાગતા તેમના મોટા બાપુ ભાણજીભાઈએ યુવાનોને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. આ દરમિયાન ડૂબનારાઓની ચીસાચીસ સાંભળી સ્થાનિકો દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ તથા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કમનસીબે પાણીમાં નહાવા પડેલા 4માંથી કોઈને પણ બચાવી શકાયા નહોતા. ફાયર બ્રિગેડ દ્વારા 55 વર્ષીય ભાણજીભાઈ મંજીભાઈ નકુમ, 19 વર્ષીય જયદીપ મુકેશભાઈ નકુમ, 16 વર્ષીય ગિરીશ મુકેશભાઈ નકુમ તથા 15 વર્ષીય રાજકિશોરભાઈ નકુમનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં સતવારા સમાજના આગેવાનો, સ્થાનિકો તથા રાજકીય આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે મૃતકો પૈકીના જયદીપ તથા ગિરીશ સુરત સ્થાયી થયા હતા. થોડા સમય પૂર્વે જ વતન ધરમપુર આવેલ આ બંને કાળનો કોળિયો થઈ જતા તેમના પરિવાર સહિત સમગ્ર ધરમપુર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જામનગર નજીક આવેલ વિજરખી ડેમમાં ડૂબી જવાથી એક યુવાનનું મૃત્યુ થયું છે. ફાયર બ્રિગેડ દ્વારા યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવાનની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ મૃતક વિજરખી ગામનો ન હોવાનું પ્રાથમિક અનુમાન છે. આજે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની વર્ષ 2020-22ની કારોબારી સમિતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બ્રાસપાટ વિભાગની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના તમામ 15 ઉમેદવારો વિજેતા થયા છે. ઉપરાંત નોન ફેરસ મેટલ ટ્રેડિંગ વિભાગની ચૂંટણીમાં પેનલના ઓમ પ્રકાશભાઈ મહેશ્વરી વિજેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે ફાઉન્ડ્રી વિભાગ તથા જનરલ વિભાગમાં પ્રગતિશીલ પેનલના 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા છે. પ્રગતિશીલ પેનલના કન્વીનર લાખાભાઈ કેશવાલાએ પેનલને વિજયી બનાવવા બદલ મતદાતા વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.